નમસ્કાર મિત્રો આજે સચ્ચાઈ બિરસા મુંડાનીનો ચોથો મણકો સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ વર્ષની જિંદગીમાં કેટ કેટલું કરીને જાય છે આદિવાસીઓને માટે જ નહીં પણ અનેકોને માટે સમગ્રપણે સમાજ માટે એ પ્રેરણારૂપ બને છે અને આદિવાસીઓ માટે તો એ મસીહા છે તારણહાર છે અને દીકુઓનો જે અત્યાચાર છે એટલે કે નોન ટ્રાઈબલ્સનો એ અત્યાચારની સામે લડવા માટેની એક આખી પ્રેરણા એ માત્ર પચીસ વર્ષના આયખામાં એ જીવનલીલા સંકેલીને જ્યારે જાય છે ત્યારે એ બધાને માટે પ્રેરણા સ્વરૂપ થાય છે બિરસાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ સમગ્રપણે સમગ્રપણે છોટા નાગપુર ક્ષેત્રની અંદર માત્ર મુંડાઓ માટે જ નહીં પણ બધા જ આદિવાસીઓને માટે એ સંગઠક બને છે સંગઠિત કરે છે બધાને જગાડે છે એમને છે ને એમના શોષણ સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરે છે શોષણ કરનાર કોણ આજે પણ છે ને શોષણ કરનારાઓ શાસકો શોષણ કરવા માટે જ સર્જાયા હોય છે અને એટલા માટે પ્રજાએ એની સામે જાગૃત થઈને અવાજ કરવો જ પડે છે હું જ્યારે શાસકો કહું છું ત્યારે શાસકો કોઈ એક પક્ષ કે બીજા પક્ષના નથી હોતા તમામ પક્ષના શાસકો સત્તાનો એક સ્વભાવ છે સત્તાનો એક સ્વભાવ છે અને સત્તા એ શોષક છે વિરોધી અવાજને સહન ન કરી શકવાની ક્ષમતા એ ધરાવે છે ને એ ન કે પ્રકારેણ પોતાની સામે જે વિરોધનો અવાજ ઉઠે એને કઈ રીતે કચડી નાખવો એ સત્તાનો સ્વભાવ છે અને એટલા માટે મેં કહ્યું ને કે આ રાજકીય પક્ષ કે પેલો રાજકીય પક્ષ નહીં સત્તામાં જે બેઠા છે એ શાસકો પ્રશાસકો અને જમીનદારો ધંધો કરનારાઓ આદિવાસી ક્ષેત્રની જમીનના અંદર જે મિનરલ્સ છે એ મિનરલ્સને છે ને એ લોકો હસ્તગત કરવા માગે છે એવા બધા મલ્ટીનેશનલ કંપનીઝ એ સત્તાધીશોને કરપ્ટ કરીને સત્તાધીશોને લાલચ આપીને સત્તાધીશોના ખિસ્સા ભરીને આદિવાસીઓની જમીન શેરવી લઈને આદિવાસીઓને અંદર અંદર લડાવીને એ જે આખો ખેલ રચે છે એ ખેલ રચવાની સામે ભગવાન બિરસા મુંડા એ આખો એક નવજાગૃતિનું એક આખું મોજું સર્જે છે પચીસ વર્ષનો ફૂટડો યુવાન માત્ર પચીસ વર્ષની અંદર કેટકેટલું કરી જાય છે અને એના ગયા પછીના આટલા બધા વર્ષો પછી પણ આપણે એને યાદ કરીએ છીએ બિરસા મુંડાને ભગવાન તરીકે આપણે યાદ કરીએ છીએ ને આદિવાસીઓ માટે તો એ ખરા અર્થમાં ભગવાન છે કારણ કે એણે જે જાગૃતિ પેદા કરી આદિવાસી સમાજમાં અને આદિવાસી સમાજ એટલે ક્યાં ક્યાંનો આદિવાસી એટલે મૂળવાસી મૂળ નિવાસી આપણે આદિવાસીને વનવાસીના વિવાદની વાત અત્યારે નથી કરવી કારણ કે આ દેશના મૂળ જેવાસી છે મૂળ નિવાસી છે એ આદિવાસી છે એ હકીકત લઈને આપણે ચાલવાનું છે અને એટલે જ આદિવાસીઓ દસે દિશાઓમાં જ્યાં જ્યાં આદિવાસી છે આમ તો દેશ અને દુનિયામાં છે અને એમનું ઐક્ય એ બહુ જ જરૂરી છે પણ આપણે ત્યાં જોઈએ તો ભારતની ભૂમિકામાં ક્યાં ક્યાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અનોવાઈ એટલે અગ્નિ નૈઋત્ય વાયવ્ય ઈશાન જુઓ પૂર્વમાં કયા કયા રાજ્યો આવે આદિવાસી બહુલ રાજ્યો જે કહી શકાય એવા મિઝોરમ આસામ બિહાર ઓડિસ્સા ઉત્તરાખંડ ઝારખંડ બંગાળ એટલે બહુલ જે આદિવાસી બહુલ રાજ્યો જેમ કે ઝારખંડ એ આદિવાસી બહુલ રાજ્ય છે પણ ઘણી વખતે આદિવાસી બહુલ રાજ્યોમાં આદિવાસીઓનો અવાજ જ કચડી દેવામાં આવે છે ક્યારે કે સત્તામાં આવે છે તો સત્તાની સાથે સાથે એમને જ ને કઈ રીતે આદિવાસીઓનું શોષણ કરતી નીતિઓ બનાવવા માટે પ્રેરવામાં આવે એવું પણ બને છે કારણ કે નગદ નારાયણ એ ખૂબ કામ કરે છે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ગોવા એમાં પણ આદિવાસીઓની સંખ્યા ઘણી બધી છે કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ એ તો ખાસ સેવન સિસ્ટર્સની જે આપણે વાત કરીએ છીએ અને વન બ્રધર સેવન સિસ્ટર્સ ઈશાન ભારતના રાજ્યો છે અને સિક્કિમ એ બ્રધર છે એની વાત આપણે કરીએ તો આ અંદામાન અને નિકોબારની વાત કરીએ આપણે તો ટુરિઝમ વિકસાવવું છે આપણે આદિવાસીઓની જમીનનો વિકાસ કરવો છે વિકાસને નામે બધું ચાલે છે હકીકતમાં વિકાસ નહીં આદિવાસીઓની જમીન આદિવાસીઓને સોંપવામાં આવે એને માટે જે કંઈ કાયદાઓ થયા છે એ કાયદાઓનું અનુસરણ કરવામાં આવે એ બધી બાબતો એ ખરા અર્થમાં તો એની એ બિરસા મુંડાના આંદોલનના પરિપાક રૂપે આ બધું શક્ય બન્યું છે અને મારી પાસે એના સંદર્ભમાં પણ કેટલીક વાતો મેં કહ્યું ને કે બિરસા મુંડાની ધરપકડ થઈ કઈ રીતે ધરપકડ થઈ ઘર ફૂટે ઘર જાય પેલા સાત જણા પાંચસો રૂપિયાની લાલચમાં આ દેશમાં જ્યારે જ્યારે આઝાદી ખંડિત થઈ છે ગુલામી આવી છે ત્યારે અંદરના જ માણસો એ ફૂટી ગયેલા હોય એવું તમને ખ્યાલ હશે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે જે પચીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ બંધારણ રજૂ કરતી વખતે જે ભાષણ કરેલું હું હંમેશા કહું છું કે બંધારણ સભામાં એમણે કરેલા આ ભાષણને આપણે મઢાવીને રાખવા જેવું છે એમણે કહ્યું છે કે આપણા જ માણસો એ ગુલામીને નોતરે છે આપણા જ માણસો ફૂટી જાય છે અને આ બિરસા મુંડા બિરસા ભગવાન પેલા સાત જણા એ પાંચસો રૂપિયાની લાલચમાં પકડાવી દીધો જેલવાસ થયો અદાલતી કાર્યવાહી થઈ તબિયત લથડી કોલેરા થયો અને આ બિરસા એ મોતને ભેટે છે પણ બિરસાએ જે જ્યોત પ્રગટાવી જે જાગૃતિની જોત પ્રગટાવી એના પ્રતાપે આજે પણ જે કાયદાઓ થયા છે આપણા બંધારણમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે આદિવાસી જમીનો પર બિન આદિવાસીઓ કબજો ન કરે એને માટેની જે જોગવાઈઓ કરવામાં આવી છે એ બધાનું મૂળ છે ને એ ક્યાંક બિરસાના એ આંદોલનમાં છે અને એટલા માટે જ બિરસાની જાગૃતિ એ માત્ર મુંડાઓને માટેની નહોતી મુંડા આદિવાસીઓ માટેની નહોતી પણ મુંડાઓમાં જે જાગૃતિ આખી પેદા થઈ અને એણે છેને એ વખતે જે સુધારા કર્યા ભજનના અપવાદ સિવાય મદિરાપાન અને નૃત્યગાન પર પ્રતિબંધ મુકાયો ગુરુવારનો દિવસ પ્રાર્થના દિન તરીકે નક્કી કરવામાં આવ્યો એટલે જુઓ એ એમાં સુધારા લાવવાની જે કોશિશ થઈ એ અને પછી અંગ્રેજ જે હતા એમને પણ લાગ્યું કે મુંડાના પ્રદેશમાં એમના અધિકારના અભિલેખ તૈયાર નહીં કરાય અને બેટ બેગારી બેગારી નાબૂદ નહીં કરાય ત્યાં સુધી વિદ્રોહ ચાલતો રહેશે કારણ મૂળ માલિકોના હક્કો તમે જ્યારે છીનવી લો છો ત્યારે એ એમને વંચિત કરો છો ત્યારે એમનામાં એ જાગૃતિ એમનું સ્વાભિમાન પ્રગટવું એ સ્વાભાવિક છે અને એટલા માટે અઢારસો ને જે પેલો મુંડા વિસ્તાર લાગુ કરાયો હતો ભૂઈહરી બંદોબસ્તનો એના પછી ઓગણીસો ને ત્રણમાં કાસ્તકારી સુધારા અધિનિયમ દ્વારા પહેલીવાર મુંડા ખૂંટકટી વ્યવસ્થાને કાનૂની માન્યતા મળી આદિવાસીઓ એમનું એમની એક વ્યવસ્થા છે એમની સામાજિક વ્યવસ્થા છે એમની ન્યાય વ્યવસ્થા છે એમની લોકતાંત્રિક વ્યવસ્થા છે એ વ્યવસ્થા એની સ્વીકૃતિ કરવાની અંગ્રેજોને ફરજ પડી અને આ વિધેયક કાઉન્સિલમાં પણ પસાર થયું તે છોટા નાગપુર કાસ્તકારી અધિનિયમ છ ઓગણીસો ને આઠના નામે જાણીતું થયો ખૂટકટી ગામમાં બિન આદિવાસીઓએ જમીન બળજબરીથી પડાવી લીધી હોય તો તેમને હાંકી કાઢવાની સત્તા ડેપ્યુટી કમિશનરને અપાઈ હતી મુંડાઓની જમીનનું વેચાણ તેની માલિકી બદલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જો કાયદાકીય જોગવાઈઓ તો એ વખતે પણ થઈ કાયદાકીય જોગવાઈઓનો અમલ કેવો થાય છે એ બહુ મહત્ત્વનું છે અને આ જેમને સત્તા આપવામાં આવી એ સત્તા જેમની પાસે છે એ જ ફૂટી ગયેલા હોય જ્યારે એ જ પેલા દીકુઓના એજન્ટ હોય દીકુઓ એટલે કે નોન ટ્રાઇબલ્સ બિન આદિવાસીઓના એ જ અંગ્રેજ સલ્તનતના એજન્ટ હોય કે સત્તાધીશો બીજા સત્તાધીશો એટલે ગઈકાલ હોય કે આ જ હોય તો પછી એ કાયદાઓનો કોઈ મતલબ નથી રહેતો આદિવાસીઓને જમીન એમના નામે કરવાની જે જોગવાઈ છે એમાં કેટલી પ્રગતિ થઈ છે એને વિશેની જાગૃતિ પણ આદિવાસી સમાજમાં આવે અને સતત જાગૃતિ આવે તો જ આદિવાસીને ન્યાય મળે એ વાત આપણે સમજી લેવી જોઈએ પણ એમાં રાજકીય જે આખા તળા પાડવામાં આવે છે સત્તાધીશો અને વિપક્ષો સત્તાધીશો હંમેશા અંદર અંદર લડાવીને જે આખા ભાગલા પડાવીને પોતાનો સ્વાર્થ સાધે છે એવું આદિવાસીઓમાં સવિશેષ બની રહ્યું છે અને આદિવાસી સમ સમાજે આ સમજવાનું છે ને હું હંમેશા કહું છું કે જે કંઈ એમાં સુધારા થવા જોઈએ જે કંઈ એમાં એમના હિતની વાત થવી જોઈએ એ સુધારાઓ કે જાગૃતિ એ આદિવાસી સમાજની અંદરથી આવવી જોઈએ બહારથી ઉપદેશ કરનારાઓથી ન આવી શકે ઉપદેશ કરનારાઓ કે બીજા જે હોય એ કાયદા ઘડનારાઓ જે હોય એમને ફરજ પાડવી પડે કે તમારે આવા કાયદા કરવા પડે મેં કહ્યું ને કે આ બિરસા મુંડાનું જે આંદોલન થયું જે વિદ્રોહ થયો એ ને પ્રતાપે આ જે સુધારા થયા કાયદાકીય સુધારા થયા સત્તા મળી કે આદિવાસીઓ તથા પ્રશાસન વચ્ચેનું અંતર ઘટાડવા ઓગણીસો બે માં ગુમલા અનુમંડલ અને ઓગણીસો માં ખૂંટી અનુમંડલ બનાવવામાં આવ્યું પરિણામે આદિવાસીઓએ ન્યાય માટે રાંચી સુધી લાંબા થવાની જરૂર ન રહી બિરસા આંદોલને આદિવાસીઓને ન્યાય આપવા માટે શાસકોને ફરજ પાડી મેં કહ્યું એમ અગાઉ કે ફરજ તો પાડી વ્યવસ્થા થઈ જો આપણે ત્યાં કેવો કેવો સમય હતો કે વાઇસરોયની કાઉન્સિલમાં માત્ર છ મેમ્બર હોય છ મિનિસ્ટરો હોય અને એ આખા બ્રિટિશ ઇન્ડિયાનું શાસન કરતા હતા એ આખી વ્યવસ્થા હતી ને એ બહુ જ ઇફેક્ટિવ વ્યવસ્થા એ શાસન કરી શકતા હતા આપણે ત્યાં અત્યારે કેન્દ્ર સરકારમાં તો પંચોતેર પંચ્યાસી સો જેટલા મિનિસ્ટરો હોય અને બીજા સો દોઢસો તો છે ને મિનિસ્ટરિયલ રેન્ક ધરાવતા હોય અને છતાં જે અવસ્થા હોય છે મેં કહ્યું એમ કે આ પક્ષ કે પેલા પક્ષની આપણે વાત નથી કરતા જ્યાં માણસો કુંભકર્ણ રહે છે ત્યાં ન્યાય મળવો સંભવ નથી જનજાગૃતિ એ ખૂબ જરૂરી છે અને સત્તાનો જે સ્વભાવ છે એ જનજાગૃતિને કચડવાનો છે એ પણ આપણે સુપેરે જાણી લેવું જોઈએ બિરસાના મૃત્યુ પછી અને ભારતની આઝાદી પછી આંદોલનો ચાલતા રહ્યા તમને ખબર જ છે સ્વતંત્ર ઝારખંડની માગણી સાથે લડત ચાલતી રહી આખરે બિરસા મુંડાની જન્મ તારીખ પંદર નવેમ્બરને ધ્યાનમાં રાખીને પંદર નવેમ્બર બે હજારના રોજ સ્વતંત્ર આદિવાસી ઝારખંડની સ્થાપના થઈ આ સો વર્ષ પહેલાં બિરસાનું સ્વપ્ન સાકાર થયું આપણે બિરસાની વાત કરીએ છીએ ઝારખંડની વાત કરીએ આદિવાસી સ્ટેટની વાત કરી પણ તમને ખબર છે ને કે આદિવાસી સ્ટેટમાં પણ બિન આદિવાસી મુખ્યમંત્રી હોય ત્યારે શું થઈ શકે અને બિન આદિવાસી હું હંમેશા કહું છું કે બિન આદિવાસી હોય કે બિન બીજા સમાજના જે હોય એમને ફરજ પાડવે આદિવાસી સમાજ એવી વ્યવસ્થા હોવી જોઈએ હું ઘણી વખતે કહું છું અને ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં તો હું હંમેશા કહું છું કે ગુજરાતી અધિકારી જો હોય મહત્વના હોદ્દે તો એમને ગુજરાતનું અને ગુજરાતીઓનું દાજે બહારના જે અધિકારીઓ આપણે છે ને કોઈ પ્રદેશના કોઈ પ્રાંતવાદના કોઈ આઈએએસ કે આઈપીએસ કાડરના એના એનો વિરોધ નથી કરતા પણ સ્થાનિક અધિકારીઓ એ આ ધરતીમાંથી આ સ્થાનિક વ્યવસ્થા તંત્રમાંથી આ અહીંયા જન્મ્યા છે અહીંયા મોટા થયા છે અને એમને છે ને એ અહીંના હિતોની રક્ષા કરવાનું સૂજે હું તમિલનાડુ ગયો હતો એટી સિક્સમાં વનિયર સંગમનું ત્યાં આંદોલન ચાલી રહ્યું હતું ડૉક્ટર રામદાસના ટિંડીવરમ ગયો હતો એમના ગામ અને એ એ વખતે બહુ જ આંદોલન ઉગ્ર હતું એટલે આપણે ત્યાં ગુજરાતમાં જે માધવસિંહભાઈ એ જે બક્ષીપંચનું આખી જે વ્યવસ્થાનું તંત્ર ઊભું કર્યું એવું ત્યાં વનિયર એટલે બક્ષી પંચના જ કહેવાય એમ એ વખતે વિરોધ પક્ષના નેતા તરીકે કરુણાનિધિ હતા ત્યાં અને મેં જ્યારે કરુણાનિધિનો ઇન્ટરવ્યુ કર્યો ત્યારે મને કહે છે તમે ગુજરાતીઓ તો મૂર્ખાઓ છો મને મોઢા ઉપર કહ્યું તમે ગુજરાતીઓ મૂર્ખાઓ છો કે અમારા સાઉથ ઇન્ડિયનને તમે માથે બેસાડો છો અમારે ત્યાં ડીકે ઓઝા એ સૌથી સિનિયર આઈએએસ ઓફિસર હોવા છતાં અમે એમને ચીફ સેક્રેટરી નહીં બનાવીએ ચીફ સેક્રેટરી તો અમારો ટબળ જ હોવો જોઈએ આ શબ્દો કોના હતા કરુણાનિધિના ડીએમકેના સુપ્રીમોના ડીએમકેના સુપ્રીમો એ વખતે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા અને એ વખતના મુખ્યમંત્રી એમજી રામચંદ્રન એ અમેરિકામાં શાસ્ત્રલાભ કરી રહ્યા હતા એમની તબિયત ખરાબ હતી એટલે અમેરિકામાં એ તબીબી સારવાર લઈ રહ્યા હતા અને કાર્યવાહક મુખ્યમંત્રી નેડુચેડિયન નેડુચેડિયન આ ત્યાં છે ને નેઝુ સેઝિયન એવો એમનો સ્પેલિંગ થાય પણ મેં એમની પાસે લખાયું હતું એટલે નેડુ ચેડિયન તમને ખ્યાલ હશે કળીમોળી મોડી કઝી મોઝીની એ તમિળની આખી એક વિશેષતા છે તો એ વખતે મુખ્યમંત્રીને પણ મળવાનું થયું હતું મારે કાર્યવાહક મુખ્યમંત્રીને પણ વિરોધ પક્ષનો નેતા જ્યારે આ કહે છે કે મુખ્ય સચિવ તો અમારો તમિળ જ હોય બીજો કોઈ હોઈ ન શકે તમે લોકો ગુજરાતીઓ તો મૂર્ખાઓ છો એમ કે છે મને બહુ માઠું લાગેલું હું ભલે મુંબઈથી ગયો હતો પણ હું ગુજરાતી છું અને મને મોઢા ઉપર કહી રહ્યા હતા પણ વાત તો સાચી હતી કે તમે તમે મૂર્ખાઓ છો કે અમારા સાઉથ ઇન્ડિયનને તમે માથે બેસાડો છો હું સાઉથ ઇન્ડિયનનો વિરોધ નથી કરી રહ્યો પણ ગુજરાતીઓને ગુજરાતમાં ન્યાય મળવો જોઈએ ગુજરાતનું શાસન ગુજરાતીઓના હાથમાં હોવું જોઈએ એ બાબત બહુ સ્પષ્ટ છે એ જ રીતે આદિવાસી રાજ્યોનું શાસન પણ આદિવાસીની પાસે જ હોવું જોઈએ અને પરિશિષ્ટ પાંચ અને છ ની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓનો અમલ એ ન થાય એટલા માટે રાજકીય સત્તાધીશો અને પ્રશાસકો સિવિલ સર્વન્ટ્સ એ હંમેશા કોશિશ કરતા રહે છે અને એટલા માટે જ બિરસા મુંડાના આ આંદોલનની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એની ઘણી લાંબી અસરો થઈ શરૂઆતમાં એ ભલે ધાર્મિક આંદોલન હતું આદિવાસીઓમાં અંધશ્રદ્ધા અંધશ્રદ્ધાને એ બધું હતું એને કારણે બિરસાએ સામાજિક સુધારા લાવવાની કોશિશ કરી જાદુ મંતર અને ચમત્કારોનો આશરો પણ લીધો પાછળથી સરદારોના પ્રભાવ હેઠળ બિરસા આંદોલને રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને બ્રિજું આંદોલન બ્રિટિશરોના શાસન અને જમીનદારોના શોષણમાંથી મુક્તિ માટેનું હતું મુંડા રાજની સ્થાપના માટેનું હતું પણ એ મુંડા રાજ સ્થપાયું કેમ આજ દિવસ સુધી એ આદિવાસીઓ એ પોતાને સવાલ કરવાની જરૂર છે પોતાના હક્કો માટેની માગણી કરવી એટલે રાષ્ટ્ર વિરોધી થઈ જાય એવું નથી આપણે ત્યાં ગુજરાતમાં પણ સોમજીભાઈ ડામોર એ બિલિસ્તાનની માગણી કરી રહ્યા હતા કોંગ્રેસમાં હતા ત્યારે એમની ગાડી ઉપર બિલિસ્તાન પણ લખતા હતા સાત સાત વખત કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ચૂંટણી લડ્યા તો હારી ગયા ભીલિસ્તાનનું શું થયું ખબર નહીં પ્રશ્ન એ છે કે આ દેશના બંધારણને સ્વીકારીને એ બંધારણનો અમલ યોગ્ય રીતે થાય એ રીતે પોતાના અધિકારો વિશેની જાગૃતિ આદિવાસીઓ જ નહીં પણ બિનઆદિવાસી પ્રજામાં પણ આવવી જોઈએ એવો મને તો છે ને આમાંથી બિરસા મુંડાના આંદોલનમાંથી મને છે ને એવો બોધ મળે છે અને એટલે જ કે એ આંદોલન ભલે આપણે એમ કહીએ કે નિષ્ફળ ગયું હતું પણ મને તો એમ લાગે છે કે એ આંદોલનની જે અસરો થઈ બિરસા મુંડાના આંદોલનની એ અસરો તળે જ આજે આદિવાસી કલ્યાણની યોજનાઓ બની રહી છે આદિવાસી કલ્યાણની વાત થઈ રહી છે આદિવાસીઓને સંસદીય રીતે સ્થાન મળી રહ્યું છે એ બધી બાબતો આપણે સમજી લેવાની જરૂર છે હું આદિવાસીઓના સંદર્ભમાં જ્યારે વાત કરું છું ત્યારે મને એમ થાય છે કે આદિવાસીઓએ કેમ આંદોલન કરવાની જરૂર પડી આપણે આવતો જે મણકો કરી રહ્યા છીએ સચ્ચાઈ બિરસા મુંડાનીનો પાંચમો મણકો એમાં મારે આદિવાસીઓએ આંદોલન કેમ કરવા પડે છે અને પરાપૂર્વથી જે પોતે અહીંના મૂળ નિવાસી છે મૂળવાસી છે અહીંના જ છે એમણે પોતાના અધિકારો છીનવાતા હોય અને છીનવનારાઓમાં કોણ એ માત્ર બ્રિટિશરો નહીં જમીનદારો બાકી જે નાણાં ધીરનારા લોકો અને શોષણ કરનારા ગુલામી કરાવનારા એ બધા સ્થાનિકો એ પણ આજે બધા જ દીકુ જેને કહીએ નોન ટ્રાઇબલ્સ એ બધા લોકો જ્યારે એમનું શોષણ કરવાની કોશિશ કરે છે ત્યારે આદિવાસી પ્રજામાંથી એ આંદોલનની જ્વાળા પ્રગટવી સ્વાભાવિક છે એટલે આવતા પાંચમા મણકામાં આવતીકાલે બરાબર રાતે નવ વાગે આપણે મળીશું અને આદિવાસીઓએ કેમ આંદોલન કરવા પડે છે આદિવાસીઓને આંદોલન કરવાની કેમ ફરજ પડે છે એની વાત કરવાની છે અને એમાં પણ પરાપૂર્વથી આ વાત કરવાની છે એટલે મુગલ સલ્તનત હોય કે બ્રિટિશ સલ્તનત હોય સ્વતંત્ર ભારતની સલ્તનત હોય કે વર્તમાન સલ્તનત હોય રાજ્યોની સરકારો હોય કે કેન્દ્રની સરકાર હોય આદિવાસીમાં આ આંદોલન કરવા સિવાય એની સમસ્યાનો ઉકેલ ન આવી શકે આપણે એની ચર્ચા કરીશું આવતીકાલે બરાબર નવને ટકોરે આપણે ફરીને મળીએ છીએ ત્યારે ત્યાં સુધી તમે અમારી સાથે યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ પર જોડાયેલા રહેજો તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો અને બાજુનું બેલનું બટન તમે દબાવવાનું રાખજો જેથી તમને અમારો કોઈ પણ વિડીયો અપલોડ થાય અને આપણે રોજે રોજ કાંઈને કાંઈ નવા સચ્ચાઈના મણકા આપણે પ્રસ્તુત કરીએ છીએ આપણે સત્ય અને તથ્યની વાત કરીએ છીએ કોઈને પ્રત્યે અહોભાવ કે કોઈને પ્રત્યે હીનભાવ નથી આપણને આપણે તો છે ને નક્કર વાત કરવાની છે અને એ નક્કર વાત કરીને સમાજને ઢંઢોળવાનો છે એ આદિવાસી સમાજ હોય કે બિનઆદિવાસી સમાજ હોય પોતાના અધિકારો વિશેની જાગૃતિ વગરનો સમાજ એને જેને જીવંત સમાજ કહી ન શકાય એટલા માટે માત્ર આદિવાસીઓ જ નહીં બિનઆદિવાસીઓ પણ પોતપોતાના અધિકારો વિશે જાગૃત થાય એ જ નક્કર લોકતંત્ર ગણાશે એવું મને લાગે છે ફરીને મળીએ છીએ આવતીકાલે બરાબર નવને ટકોરે આજે આટલી વાત નમસ્કાર